આજે જો ન છે આપણે ગુજરાતનો એકમાત્ર જિલ્લો મોરબી જિલ્લા વિશેની માહિતી ને એકમાત્ર જિલ્લા વિશેની માહિતી મેળવવાની છે ગુજરાત તો મોરબી જિલ્લા વિશેની જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી એમાં દરેક એક્ઝામમાં પૂછાતા હોય એક સવાલ હોય છે મોરબી જિલ્લા વિશેની માહિતી ક્વેશ્ચન નંબર એક મોરબી મચ્છુ નદીના કિનારે આવેલું એક શહેર છે ક્યાં મચ્છુ નદીના કિનારે આવેલું શહેર મોરબી છે બે નંબર મોરબીમાં આવેલું મીણ મંદિર તેની ઉત્કૃષ્ટતા સ્થાપત્ય કલાને કારણે જાણીતું છે ત્રણ નંબર નવલખી મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર કયો છે મોરબી નવલખી બંદર ચાર નંબર મોરબીમાં ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે કેવા નંબરનો ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે જે હાથ ઘડિયાળ દિવાળ ઘડિયાળ કાંડા ઘડિયાળ જેના માટે ઉપયોગી છે અજંટા અને ઓરપેટ ઘડિયાળનું વડું મથક પણ ક્યાં આવેલું છે મોરબીમાં પાંચ નંબર આ ઉપરાંત ચેન્નાઈ માટેના વાસણો ટાઇલ્સ ઉદ્યોગનો વિકાસ પણ સારો એવો થયો છે સિનાઈ વાસણો અને સ્ટાઇલનો વિકાસ પણ સારો એવો થયો છે છ નંબર મોરબીમાં રાજા વાઘજી ઠાકોરે તેમના પત્ની મિણભાઈ મણિભાઈને યાદમાં બનાવેલું મણી મંદિર જે વાઘ મંદિર શિલ્પકલાને ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે સાત નંબર મોરબી પાસેનું ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂઈ છે શું છે સ્વામી દયાનંદ જન્મની જન્મભમી ક્યાં આવેલું છે તો ટંકારા ક્યાં આવેલું છે કયા જિલ્લામાં મોરબી જિલ્લામાં આવેલું છે આઠ નંબર વાંકાનેરમાં રામપરા અભયારણ્યું આવેલું છે શું છે વાકાનેરમાં કેવું આવેલું અભયારણ્ય છે રામપરા અભયારણ આવેલું છે નવ નંબર નવલખી બંદર મોરબીમાં આવેલું દસ નંબર વાંકાનેરમાં મચ્છુ નદીના કિનારે ગ્રીસ રોમન પાર્વતીના નંબર મોરબીની સ્થાપના કચ્છના જાડેજા કોયાજીએ કરેલી હતી કોણે કચ્છના જાડેજા કોયાજીએ કરેલી હતી બાર નંબર મોરબીમાં મેણ મંદિર દરબારગઢ વેલિંગ્ટન સેક્રેટરી એટ ઝુલતો પુલ વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ